વડોદરા પાલિકા ખાતે એસઆરપી બંદોબસ્ત ગોઠવાયો છે હથિયારધારી એસઆરપી જવાનોનો આ બંદોબસ્ત ગોઠવાયો છે મેયર સાથે ધક્કામુકી જેવી ઘટના ન બને તે માટે આ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અગાઉ કોંગ્રેસના કાર્યકરોએ મેયર સાથે ધક્કા કરી હતી કોર્પોરેશનની કચેરી એસઆરપી જવાનોના હવાલે કરાઈ છે પોલીસ સાથે સંકલન કરી આ બંદોબસ્ત ગોઠવાયો છે આજ જ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા રવિ અગ્રવાલ જોડાયા છે વડોદરાથી અમારી સાથે રવિ પાલિકા ખાતે એસઆરપી બંદોબસ્ત ગોઠવાયો છે મહત્વનું છે કે આ પહેલા જ્યારે મેયર જિગીશાબેન સાથે જે ધક્કા મૂકીની ઘટના સર્જાઈ હતી તે ફરી ન થાય તેને લઈને પહેલેથી આ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે બિલકુલ જુહિ વાત કરવામાં આવે તો વડોદરા કોર્પોરેશન હવે એસઆરપી ના હવાલે થઈ ગઈ છે કારણ કે કોર્પોરેશનમાં એસઆરપી ના દસ જેટલા જવાનોનો બંદોબસ્ત ગોઠવ્યો છે અને તે પણ હથિયારધારી જવાનો છે જે રીતના હું જે બતાવીશ તમને કે અહીંયા આપ જોઈ શકો છો કે અત્યારે અમે મેયર ગેટ પર ઉપસ્થિત છે કે જ્યાં ચેરમેન ડેપ્યુટી મેયર અને જે મેયરના જે વાહનો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે અને આ જે ગેટ છે તે ગેટમાંથી જ મેયર ડેપ્યુટી મેયર કે ચેરમેન છે તે અહીંયાથી જતા હોય છે અને તેમની કચેરીમાં બેસીને તેઓ સત્તા સંભાળતા હોય છે અને અત્યારે જે રીતના બે એસઆરપીના જવાનો એ પણ હથિયારધારી એસઆરપીના જવાનો અહીંયા જે મુખ્ય એન્ટ્રન્સ ગેટ છે ત્યાં જોવા મળ્યા છે સાથે જે બહારનું એન્ટ્રન્સ ગેટ છે હું ત્યાં પણ બતાવવાની તમને કોશિશ કરીશ કે જે બહારનું એન્ટ્રન્સ ગેટ છે આપ જોઈ શકો છો કે કઈ રીતના ત્યાં પણ બે હત્યારધારી એસઆરપી જવાનો ગોઠવવામાં આવે છે કોઈ પણ જો મોરચો અંદર આવે તો તેને કંટ્રોલમાં લેવાની જવાબદારી આ જવાનોની છે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે રીતના મેયર સાથે ધક્મુક્કી કરવામાં આવી હતી અને તેમની સાથે જે મિસબિહેવ કરવામાં આવ્યું હતું ત્યારબાદથી જ કહી શકાય કે એસઆરપીના જવાન અહીંયા જે બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે આપણી સાથે ભાજપના જે સિનિયર કોર્પોરેટર છે નિલેશભાઈ તેમની સાથે વાત કરીશું નિલેશભાઈ શું કહેશો એસઆરપીના જવા બંદોબસ્ત ગોઠવવાની જરૂર કેમ પડી ભાઈ આમાં એવું છે કે અહીં ગાડી લોકોને સાંભળવા જ મેયર ડેપ્યુટી મેયર ચેરમેન બેઠા છે મોરચાનો વાંધો નથી મોરચો સ્વરૂપે લોકો આવે રજૂઆત કરે એના માટે તો સત્તાધારી પાર્ટી બેઠી છે પણ જે રાજકીય મોરચો જે રાજકીય મોરચો આવે છે અને એ રાજકીય મોરચાની અંદર જે અમુક તત્વો દ્વારા જે રીતે વર્તન કરવામાં આવે છે એના માટે મને લાગે છે કદાચ જરૂર પડી હશે અને અગાઉ આપ જાણો છો મીડિયાને ખબર જ છે કે અમારા મેયરશ્રી જે એક બેન છે અને એ બહેન સાથે બી કેવો વ્યવહાર થયો છે એ આપને ખબર છે એટલે એ ધ્યાનમાં લઈને કદાચ કોર્પોરેશને નક્કી કર્યું હોય કે ભાઈ આપણે એસઆરપી મૂકીએ બાકી જનરલ પબ્લિકને મોરચાને આવા રજૂઆત કરવામાં કોઈ વાંધો જ ના કારણ કે એની માટે જ અમે બેઠા છીએ કે પોલીસ પોલીસ સાથે થઈને આખો બંદોબસ્ત ગોઠવાયો છે આ લોકો રોકશે એ મને બી નથી ખ્યાલ એ મારે બી મેયરશ્રી ને અને કમિશનરશ્રી જે નક્કી કર્યું હશે પણ આપણે મને હું આવતો પૂછ્યું એટલે આમ મેં તમને મારું કીધું તો જે રીતના જે બીજેપીના કોર્પોરેટર છે નિલેશભાઈ તેમની સાથે વાતચીત કરીને તેમણે પણ કીધું છે કે જે રીતના મેયર સાથે મિસબિહ થયું હતું ધક્કામુક્કી થઈ હતી તેમણે ધક્કે ચડાવ્યા હતા અને તેના પગલે જે મ્યુનિસિપલ કમિશનર ને પોલીસ કમિશનરની બેઠક થઈ હતી અને તેમાં કોર્પોરેશનના બંને ગેટ પર મેયર ગેટ અને કમિશનર ગેટ બંને ગેટ પર પાંચ પાંચ હથિયારધારી એસઆરપી જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે કદાચ રાજ્યની આ પહેલી કોર્પોરેશન હશે વડોદરા કે જ્યાં એસઆરપીના જવાનો હવે બંદોબસ્ત કરશે અને જે પણ મોરચા સ્વરૂપે આવતા હશે તેમને રોકવામાં આવશે માત્ર પાંચ વ્યક્તિઓને અંદર જવા દેવામાં આવશે અને રાજકીય મોરચાને પણ ખાસ કરીને રોકવામાં આવશે અને તેમાંથી પણ પાંચ લોકોને જ અંદર જવા દેવામાં આવશે આમ કહી શકાય કે મોરચાના ડરથી વડોદરા કોર્પોરેશન ને એસઆરપી ના હવાલે કરી દેવામાં આવી છે જોઈ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર રવિ તો કોર્પોરેશનની કચેરી એસઆરપી જવાનોના હવાલે કરાય પોલીસ સાથે સંકલન કરી આ બંદોબસ્ત ગોઠવાયો છે મહત્વનું છે કે આ પહેલા કોંગ્રેસ દ્વારા જ્યારે મોરચો કાઢવામાં આવ્યો હતો અને ત્યારબાદ મેયરની ઓફિસમાં જઈને જિગીશાબહેન સાથે મારામારી કરી હતી આ સાથે ધક્કા પણ કરવામાં આવી હતી